નમસ્કાર, કેમ છો બધા? આશા રાખું છું તમે મજામાં છો. આજે આપણે બનાવશું ફરાળી ઢોકળા. શ્રાવણ માસ ચાલુ છે અને બધાને ફરાળી આઈટમ ગમે છે, તો આપણે ફરાળી વસ્તુ બનાવવા માટે આજે મેં વિચાર્યું કે આપણે ખાટા ઢોકળા બનાવીએ, ફરાળી ઢોકળા. તો એની માટે મેં એક કટોરી સામો લીધો છે, જેને મોરૈયો પણ કહેવાય છે, અને એક ચોથાઈ ભાગ સાબુદાણા લીધા છે, અને એક મીડિયમ સાઇઝનું બટેકું લીધું છે. તો આપણે આ બટેકાના સામો અને સાબુદાણાથી મિક્સ એવું આપણે ફરાળી ઢોકળા બનાવશું. તો એમની રેસીપી આપણે જોશું, તો સાથે આપણે ફરાળી ચટણી પણ બનાવશું. તો મારી રેસીપીને તમે છેલ્લી સુધી જોજો, અને મારી રેસીપી જો તમને સારી લાગે તો એને લાઈક અને શેર પણ કરજો, અને મારા ચેનલ પર જો તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં રહેલું બેલ આઇકન બટન જરૂરથી દબાવજો. તો ચાલો બનાવીએ આપણે ફરાળી ઢોકળા. સૌ પ્રથમ આપણે સાબુદાણાને પીસી લઈશું, કેમ કે સાબુદાણા સામો બધું પહેલે અલગ અલગ પીસશું. તો આને આપણે પીસી લઈશું. તો પીસાઈ ગયા છે, તો હવે આપણે નીકાળી લઈશું. આનો એકદમ બારીક ભૂકો કરવાનો છે સાબુદાણાને પીસીને. હવે એવી જ રીતે આપણે જે આપણો સામો છે એ પીસી લઈશું. એને પણ એકદમ ઝીણો પીસવાનો છે સામાને પણ. ત્યાર પછી આપણે બે મરચાં લીધા છે, લીલા મરચાં, જેને આપણે ટુકડા કરી અને નાખશું આપણે. અને એક બટેકું હતું જેને મેં છોલી, અને હવે આપણે એને નાના નાના ટુકડા કરી દઈશું. પૂરા બટેકાને આપણે આવી રીતે ટુકડા કરી દઈશું. હવે એમાં આપણે એક નાનો ટુકડો આદુનો નાખશું. ત્યાર પછી જે સાબુદાણા અને સામાને આપણે અલગ અલગથી પીસ્યા હતા એ બંને લોટ આપણે આમાં એડ કરી દઈશું. જો પહેલે આની સાથે જો આખા સાબુદાણા અને સામા પીસશું તો એ સરખા પીસાશે નહીં, એટલે પહેલે સાબુદાણા અને સામાને અલગ અલગ જ પીસી લેશું. એમાં આપણે આ એક મોટી કટોરી જેટલું દહીં નાખી દઈશું. દહીં બહુ ખાટું નથી લેવાનું, નોર્મલ જે દહીં હોય એ જ લેવાનું છે. અને છેલ્લે આપણે સિંધવ નમક નાખી દઈશું. ઉપવાસ માટે હંમેશા સિંધવ નમકનો જ ઉપયોગ કરવાનો હોય છે. અને હવે બ્લેન્ડ કરી લઈશું. તો આ પૂરેપૂરું બ્લેન્ડ થઈ ગયું છે, તો હવે આપણે વાસણમાં નીકાળી લઈશું એને. બાઉલમાં કાઢ્યા પછી આમે પાણી નાખવાનું હોય તો આપણે જે આપણું જે મિક્સરનું બાઉલ છે એને આવી રીતે સારી રીતે પાણીથી સાફ કરી લઈશું, અને આપણે જે નોર્મલ ઢોકળા માટે જે બેટર રાખવાનું હોય એ પ્રમાણેનું બેટર રાખશું. તો તમને જો પાણીની વધારે જરૂરિયાત પડે તો થોડું તમે એડ કરી શકો. એક બે મિનિટ માટે આવી રીતે હલાવશું. ત્યાર પછી હવે એને ઢાંકી અને 10-15 મિનિટ માટે સેટ થવા દઈશું. ત્યાં સુધી આપણે જે વરાળિયા કરવા માટે પાણી મૂકી દઈશું. 10-15 મિનિટ થઈ ગઈ છે, તો હવે એમાં આપણે ખાવાના સોડા નાખી દઈશું. ઈનો પણ લઈ શકાય છે, અને ઉપર થોડું પાણી નાખશું એક્ટિવેટ કરવા માટે. હવે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવશું આને, જેથી એકદમ સોફ્ટ બને. મિક્સ થઈ ગયું છે અને પાણી પણ ઉકળવા આવ્યું છે, તો હવે આપણે નાખી દઈશું. પ્લેટને મેં ઓલરેડી ગ્રીસ કરી લીધી છે ઓઇલની મદદથી. હવે એમાં પૂરેપૂરું આપણું બેટર છે એ નાખી દઈશું. જરા આવી રીતે ટેપ કરી અને આપણે એકદમ આપણું જે બેટર છે એને એકદમ આપણે પ્લેન કરી લઈશું. અને એની ઉપર આ મેં મરી જે હોય એ આપણે છાંટ્યા છે, મરી પાવડર,
બ્લેક પેપર જેને કહેવાય અને ઉપર લાલ મરચું થોડું થોડું હવે આને ઢાંકીને 10-15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું તો અહીંયા 4-5 મરચાં અને એક નાનો ટુકડો અદરકનો અને અહીંયા મેં કોપરાની છીણ લીધી છે તમે ઈચ્છો તો આખું લીલું કોપરું પણ લઈ શકો છો મેં અહીંયા કોપરાની છીણ લીધી અને એક ટુકડો ગોળનો અને અડધું આપણે લીંબુ નિજાવી દઈશું એમાં ત્યાર પછી સ્વાદ અનુસાર સિંધવ નમક નાખી દઈશું અને હવે આપણે એને પૂરું બ્લેન્ડ કરી લઈશું ચટણી બ્લેન્ડ થઈ ગઈ છે તો હવે એને વઘારી લઈશું તો અહીંયા મેં 1 ચમચી તેલ લીધું છે અને એમાં મેં આ જીરું નાખ્યું છે 1/2 ચમચી જેટલું જીરું જ્યારે સતળાઈ જાય એટલે એમાં ડાયરેક્ટ આપણે આપણી જે ચટણી જે હતી પીસેલી એ નાખી દઈશું ચટણીને નાખી અને સારી રીતે આવી રીતે હલાવી લઈશું અને હવે આપણે આને 2-3 મિનિટ માટે પાકવા દઈશું અને થોડું પાણી નાખશું પાણી જેવી તમને રાખવી હોય એ પ્રમાણે આપણે નાખશું તો આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અને 10-15 મિનિટ પણ થઈ ગઈ છે તો હવે ચેક કરી લઈશું કે આપણા ઢોકળા છે એ બરાબર પાક્યા કે નહીં તો ચેક કરવા માટે આપણે એક ચાકુની મદદથી આપણે જોશું તો ચાકુ એકદમ ક્લીન બારે આવે છે મતલબ પાકી ગઈ છે હવે થોડું બારે કાઢી અને 5 મિનિટ માટે એને ઠંડુ થવા દેશું ત્યાર પછી આપણે એને આવી રીતે પીસ કરી લઈશું તમે જોઈ શકો છો ઇઝીલી બહાર આવી જાય છે અને કેટલા ફ્લફી બન્યા છે તો હવે એને વઘારી લઈશું તો વઘાર માટે 3 ચમચી તેલ લીધું છે એમાં આપણે હવે જીરું નાખી દઈશું નોર્મલ ઢોકળા હોય તો આપણે રાઈ લઈ શકત પણ આ આપણે ફરાળી છે એટલે આમાં રાઈ નહીં ઉપયોગ કરી તો જીરું જ્યારે સાતળાઈ જાય તો એમાં 2 લીલા મરચાં નાખી દઈશું લીલા મેં ઊભા લાંબા કાપેલા છે મરચાં અને 4-5 લીમડાના પાંદડા મીઠા લીમડાના અને હવે ઉપર 2 ચમચી જેટલા તલ નાખ્યા છે મેં તલ જ્યારે ફૂટવા આવે તો આપણે એમાં આપણા ઢોકળા નાખી દઈશું અને બધા એને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ તૈયાર થઈ ગયા છે આપણા ફરાળી ખાટા મીઠા વ્હાઈટ ઢોકળા જે ખાવામાં બહુ જ સરળ હોય છે ફરાળી વસ્તુ આપને એમ થાય કેવી લાગતી હશે પણ આ ફરાળી ઢોકળા તો ખાવામાં બહુ જ સારા લાગે છે તમે ઉપવાસ વગર પણ ઘરે એમને એમ બનાવી શકો છો અને એકવાર આ બનાવ્યા પછી ચોક્કસ બીજી વખત બનાવશો જ સાથે આ ફરાળી ચટણી તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને જરૂર જણાવજો અને જો પસંદ આવે તો એને લાઇક કરજો શેર કરજો અને નેચરલ લાઈફ વિથ દીનામાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું 2 લાઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે